વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં વૃત્તખંડવાળા દાખલા જોવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે વૃત્તખંડવાળા દાખલા ગણ્યા હતા થોડા ઘણા, બરાબર. પણ હવે આજે એવા દાખલા ગણવાના છીએ કે જે ત્રણ દાખલા એક સરખા જ છે, બરાબર. તો ચાલો, એમાં સૌથી પહેલો દાખલો છે 12.2 નો ક્વેશ્ચન નંબર 7. એમાં શું કહે છે? તો કે 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120 નો ખૂણો અંતરે, એટલે તમને શું આપેલું છે? તો કે ત્રિજ્યા આપી અને થીટા આપી દીધો, હીરો આપી દીધા આપણે. હવે તો કે તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. વૃત્તખંડ, ખાલી વૃત્તખંડ કીધું એટલે તમારે શું સમજવાનું? લઘુ વૃત્તખંડ સમજવાનું, બરાબર. તો ચાલો, ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? 12.2 ક્વેશ્ચન નંબર 7, અને એમાં ત્રિજ્યા તમને આપી દીધી. આર બરાબર કેટલું? તો કે 12 સેન્ટીમીટર. થીટા બરાબર? તો કે 120 ડિગ્રી. હવે વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર. વૃત્તખંડ કઈ રીતે શોધશો? તો કે તમને ખબર છે ભાઈ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ કોનું? ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર. હવે તો કે લઘુ વૃત્તાંશ એટલે પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360, આ તો ફાઇનલ છે. હવે ત્રિકોણ, તો કે ત્રિકોણનું, તો કે થીટા 120 હોય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તમને ખબર જ છે, સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 આર નો સ્ક્વેર, બરાબર. હવે તો કે આને એમ રાખી જરાક, થીટાની જગ્યાએ 120 આવશે ને, તો 120ના છેદમાં 2 એટલે કેટલા થાય? તો કે 60 થવાના. એટલે અહીંયા 60 કોસ, 120ના છેદમાં 2 એટલે 60, અને આર નો સ્ક્વેર એમનો, બરાબર. એક સ્ટેપ આપણે વધારે કર્યું. હવે તો કે હવે બધાની કિંમત મૂકી દો. બધાની કિંમતમાં તમને આ બેની કિંમત ખબર હશે નહીં અત્યારે, બરાબર. ત્રિકોણમિતિ ચેપ્ટર કરશું ને એટલે આ બેની કિંમત ફટ દરાને આવડી જશે. હાલો, તો આ બેની કિંમતની જગ્યાએ શું લખવું હમણાં કહી દઈ. તો કે ચાલો, પાય એટલે કીધું છે કાંઈ? તો કે હા, 3.14 કીધું છે, રૂટ 3 એ કીધું છે, બરાબર. ચાલો, પાય એટલે તો કે 314/100, આર એટલે તો કે 12 × 12, થીટા એટલે 120 અને છેદમાં 360 માઇનસ, આ બેની જગ્યાએ ડાયરેક્ટ તમારે શું લખી નાખવાનું? √3/4, બરાબર. શું લખવાનું? √3/4, આર એટલે તો કે 12 × 12. હવે તો ક્યાંય છેદ ઉડાડી ગયો. ચાલો, 12 0 0 ગયા, 12 3 36, પછી 3 4 12. હવે આની સાથે ઉડે છે 25 4 100, પણ ઉડાડાય નહીં કારણ કે છેદમાં મીંડા છે, એટલે એમ રાખીએ. એટલે ઉપર વધ્યા 314 × 12 4 48 છેદમાં 100, બરાબર. માઇનસ √3 ની કિંમત 173/100, અને 4 3 12 ઉડી જાય છેદ, તો 12 × 3 એટલે અહીંયા વધ્યા 36. હવે તો કે અહીંયા 314/48 કરી લેવાના આપણે રફમાં. 314/48 કરો એટલે તમારે આવે 0, ચોકે ચોકે 16 નો છગડો, 1 4 1 4 ને 1 5, 4 3 12, પછી 8 4 32, 8 1 8 ને 3 11, 8 3 24 ને 25, એટલે 2 6 ને 1 7, 5 ને 10 ને 0 ને 1, 2 ને 4 ને 5, એટલે 15 0 72, છેદમાં કેટલા? 100 માઇનસ, અહીંયા 173 × કેટલા કરવાના? 36, તો 173 × 36, તો 0 3 3 9
21 3 ગા 3 ને 2 5 6 18 6 7 42 ને 43 6 1 6 4 10 8 12 2 ને 6 એટલે 6 2 2 8 થયો છેદમાં કેટલા 100 હવે તો કે છેદમાં 100 છે પોઈન્ટ પછી બે આંકડા મૂકી દેવાના એટલે 150.72 માઈનસ અહીંયા છેદમાં 100 છે તો પોઈન્ટ પછી બે આંકડા મૂકી દેવાના તો 62.28 હવે આ બેની શું કરવાની તમારે બાદબાકી જી આવે એટલા સેન્ટીમીટર સ્ક્વેર આ તમારો ફાઇનલ આન્સર બરાબર તો ચાલો 150.72 માઈનસ કેટલા તો કે 62.28 પોઈન્ટ ની નીચે પોઈન્ટ લખવાનો પોઈન્ટ પછી 28 હતા પોઈન્ટ પહેલા 62 તો બાદબાકી કરો એટલે અહીંયા આવે 12 ને અહીંયા આવે 6 12 માંથી 8 જાય તો 4 6 માંથી 2 જાય તો 4 0 માંથી 2 નો જાય એટલે 10 અને અહીંયા આવે 4 એટલે 14 કરવા પડશે 10 માંથી 2 જાય તો 8 થાય 14 માં 6 જાય તો 8 અને 1 બરાબર એટલે અહીંયા તમારે ડબલ દસકા છે એટલે સોરી અહીંયા એક દસકો ચડાવવાનો એટલે 0 બરાબર ડબલ હોય એટલે આગળ એક ચડે દસકો એટલે 88.44 તમારો આન્સર આવ્યો આન્સર મસ્ત આવ્યો છે બરાબર યાદ રહી જાય એવો તો 88.44 સેન્ટીમીટર સ્ક્વેર આ તમારો આન્સર કાંઈ નહોતું આ દાખલામાં સૂત્ર હતું સૂત્ર મૂકી દો આમાં એક આ વસ્તુ નવી આવી એ નવી એટલે છે કારણ કે તમે ત્રિકોણમિતિ ભણ્યા નથી બાકી ભણી લો પછી તો આ સિમ્પલ છે સાવ બરાબર એટલે એની જગ્યાએ રૂટ 3/4 જ આવશે દર વખતે સાઈન કોસ કાઢીને એ લખી નાખવાનું પછી અને કિંમતો મૂકી દો એટલે તમારો જવાબ તો ચાલો આ સાતમો દાખલો જો હવે એ જ રીતે ઉદાહરણ નંબર 3 આના જેવો જ છે શું કહે છે ક્વેશ્ચન જોઈએ જો વર્તુળની ત્રિજ્યા 21 સેન્ટીમીટર અને ખૂણો એઓબી બરાબર 120 હોય તો આકૃતિ 12.9માં દર્શાવેલ એટલે કે આકૃતિ તમને રકમમાં આપેલી છે વૃત્તખંડ એવાયબીનું ક્ષેત્રફળ શોધો તો જો ગોતો જો એવાયબી ક્યાં છે તો કે આયરી ઉપર છે બરાબર તો એ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું છે તો એની ત્રિજ્યા જોઈને આ ખૂણો જોઈ તો ત્રિજ્યા તો 21 આપેલી જ છે ખૂણો 120 આપેલો જ છે તો ત્રિજ્યા અને ખૂણો આપેલો છે તો એના ઉપરથી આપણને આ જ રીતે શું કરવાનું સૂત્ર મૂકીને દાખલો કરી નાખવાનો આમાં રૂટ 3 ની કિંમત ક્યાં આપી છે તો કે એના તો છેલ્લે ફાઇનલ આન્સરમાં રૂટ 3 ની જગ્યાએ શું રાખવાનું રૂટ 3 જ રાખવાનું કાંઈ હલાવવાનું નહીં બરાબર તો ચાલો જો ઉદાહરણ નંબર 3 એમાં જોવું જોઈએ ત્રિજ્યા કેટલી આપી તો કે આર બરાબર છે 21 સેન્ટીમીટર અને થીટા બરાબર 120 તો ચાલો લઘુ વૃત્તખંડ એ વાય બી નું ક્ષેત્રફળ લઘુ વૃત્તખંડ નું નામ લખું શું થાય તો કે લઘુ વૃતાંશ લઘુ વૃતાંશ નું નામ શું થાય જોવો તો આમાં ઓ થી ચાલુ થાય તો ઓ એ વાય બી એટલે લઘુ વૃતાંશ થયો અથવા ઊંધું કરો તો ચાલો ઓ બી વાય એ પણ આપણે એ વાય બી મજા આવે લઘુ વૃતાંશ ઓ એ વાય બી નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ કયો ત્રિકોણ છે જોવો તો આમાં તો કે ત્રિકોણ ઓ એ બી છે જો આવડવા એટલે ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ એ આકૃતિમાં નામ જ લખવાના છે આમાં નામ આપેલા છે બાકી આપણે ઘરના નામ દેવાના હોય આનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા છે એમાં 360 માઇનસ આનું સૂત્ર તો કે સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 આર સ્ક્વેર શું કામ તો કે થીટા 120 છે એટલે બરાબર ચાલો આ રેડી હવે કિંમતો મૂકતા જાય પાઈની કિંમત કાંઈ આપેલી નથી એટલે 22ના છેદમાં 7 જ લેશીએ આપણે ચાલો જોઈએ પાઈ એટલે 22ના છેદમાં 7 આર એટલે 21 ગુણ્યા 21 થીટા એટલે 120 છેદમાં 360 માઇનસ સાઇન થીટા એટલે 120 ભાગ્યા 2 એટલે 60
કોસાઇન 60 જ આવશે અને આર એટલે તો કે 21 ગુણ્યા 21 બરાબર. હવે આ છે દોરડે મીંડું મીંડું ગયું 12 13 36 હવે 3 સત્તા 21 અને 7 7 ઉડી ગયા એટલે અહીંયા વધ્યું ઓનલી જો જન્સમાં 22 ગુણ્યા 21 બીજું કાંઈ વધ્યું નથી માઇનસ આનું તો તમને ખબર છે આ બે સાઇન કોસ કાઢીને તમારે શું લખ નાખવાનું રૂટ 3/4 અને 21 ગુણ્યા 21 એટલે કે 441 થાય બરાબર. હવે તો કે 22 ગુણ્યા 21 કરો શું જવાબ આવે આગળ અમે રફલી કરી લે 22 ગુણ્યા 21 તો શું થાય તો કે મીંડું આવશે 22 તો 44 ને અહીંયા આવશે 22 એટલે 2 6 4 462 આવશે તો 462 માઇનસ 441 રૂટ 3 છેદમાં 4 બરાબર. આ 441 પહેલાં લેખા રૂટ 3 પછી ને છેદમાં 4 આ બેને છેદ ઉઠશે નહીં બરાબર એટલે આ તમારો ફાઇનલ આન્સર સેન્ટીમીટર સ્ક્વેર. આન્સર અજીબ લાગે પણ આપણો આન્સર તો આ જ છે કારણ કે રૂટ 3 ની કિંમત આપણને મૂકવાની કીધી નથી એટલે એને એમણે રાખવી પડે. આ બેનો કંઈ ભાગાકાર થતો નથી તો શું કામ કરવો જોઈએ. ટેક્સ્ટબુકમાં હવે શું કર્યું છે આ બેમાંથી 21 કોમન કાઢ્યા છે એટલે એવું શું કામ ખોટા ખ્યાલ કરવો આપણે આ જ ફાઇનલ આન્સર આપણો બરાબર આટલા સેન્ટીમીટર સ્ક્વેર. હવે તો કે આના જેવો જ હજી એક દાખલો 12.3માં ક્વેશ્ચન નંબર 6 ચાલો ઈ શું કહે છે એ જોઈએ. એમાંથી થોડુંક અલગ છે એ સમજી લઈએ દાખલો કે ભાઈ કઈ રીતે છે પછી કરવાનો તો એ જાતે રહેશે. હવે જોવો જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલના એક આકૃતિ 12.24 એટલે આકૃતિ તમારી છે આ દાખલા માટે આપેલી છે રકમમાં એમાં શું કીધું તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલના એક 32 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર આવરણના વચ્ચેના ભાગમાં એક સંભુજ ત્રિકોણ એબીસી છોડી બાકીના ભાગમાં ભાત બનાવી છે તો આ ભાતનું ક્ષેત્રફળ શોધો. ભાત એટલે નકશીકામ કરવું છે એવું કહે છે. એક વર્તુળ છે વર્તુળાકાર ટેબલ એની વચ્ચે આ રીતે એક સંભુજ ત્રિકોણ સંભુજ એટલે જેની ભુજા સરખી હોય ભુજા એટલે બાજુ બરાબર જેની બાજુ કેવી હોય સરખી હોય એવું તો કે સંભુજ ત્રિકોણ મૂકેલો છે એના સિવાયના ભાગમાં નકશીકામ કરવું છે તો આ નકશીકામવાળા ભાગનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે બરાબર. હવે જોવો જોઈએ આ નકશીકામવાળો ભાગ છે આ વર્તુળ થોડીક વાર માટે આ કેન્દ્ર છે કહી દો બરાબર ને વર્તુળનું કેન્દ્ર તો આ જ છે. હવે તો કે આઈ ત્રિજ્યા થાય આઈ વર્તુળની ત્રિજ્યા થશે બરાબર. હવે તો કે આ ત્રિજ્યા તમને 32 આપી દીધી આર આમાં થીટા તમને આપેલો નથી તો થીટાનો મેળ કઈ રીતે કરવો તો કે કાંઈ નહીં સિમ્પલ છે સમબાજુ ત્રિકોણ છે ને તો આ થીટા છે એ 60 જ હોય સમબાજુમાં ઓલવેઝ બરાબર. હવે નવમામાં એક તમારા વર્તુળ ચેપ્ટરમાં એક થિયરમ આવી ગયો પ્રમેય આવતો કે ભાઈ એક કોઈ પણ તમારે જીવા હોય એ જીવા કેન્દ્ર સાથે બનાવે ને એ ખૂણો અને એના ગુરુ ચાપ સાથે બનાવેલો ખૂણો એ બે ખૂણા વચ્ચેનો સંબંધ કહેતા એમાં કે ભાઈ આવડો આ ખૂણો છે ને ડબલ હોય ઓના કરતા તો આ 60 છે તો આ ખૂણો કેટલો હોય 120 હોય બરાબર. નવમાં આવો કંઈક થિયરમ આવતો. હવે તો કે આ 60 છે ને આ 120 છે તો થીટા તમને આના ઉપરથી મળી ગયો જો 120 તો થીટા અને આર મળી ગયા એટલે હીરો મળી ગયા આપણે. હવે તો કે આ શું છે જો તો આ વૃત્તખંડ છે આખા પીઝામાંથી આ વાટકા જેવું વાટકો એટલે વૃત્તખંડ તો એ વૃત્તખંડનું ગોતવાનું છે પહેલાં તો પહેલાં આનું શોધી લઈએ પછી એના ગુણ્યા કેમ શું કરી નાખશું 3 કરી નાખીએ એટલે 3 એનું મળી જાય તો આ વૃત્તખંડ છે તો પહેલાં વૃત્તખંડનું શોધી લઈએ. ચાલો એને લખવું કઈ રીતે એ જરાક જોઈ લઈએ.
અહીં ત્રિજ્યા કેટલી છે? તો કે 32 સેન્ટીમીટર છે. હવે તો કે વર્તુળાકાર ટેબલનું કેન્દ્ર ઓ છે એવું ધારી લઈ. ધારો કે વર્તુળાકાર ટેબલનું કેન્દ્ર શું છે? ઓ છે, બરાબર. હવે તો કે ખૂણો બી એ સી, એ ખૂણો કેટલાનો હોય? તો કે 60નો જોઈ. ખૂણો બી એ સી બરાબર 60, શું કામ? તો કે સમભુજ ત્રિકોણ, સમભુજ ત્રિકોણ, બરાબર. હવે તો કે એના ઉપરથી તમે લખી શકો કે ખૂણો, આકૃતિમાં જોજો, ખૂણો બી, આ કેન્દ્ર ઓ, એટલે બી ઓ સી બરાબર કેટલો થાય? 120. ખૂણો બી ઓ સી બરાબર 120, બરાબર. ચાલો, આ બી ઓ સી મળી ગયા એટલે હવે થીટા પણ મળી ગયો, તેથી થીટા બરાબર 120 અને આર બરાબર કેટલા? 32 સેન્ટીમીટર. હવે તો કે તમને ખબર જ છે કે ભાઈ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર, તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ બીઓસીનું ક્ષેત્રફળ, બરાબર. આ ત્રિકોણ આવડવા છે, આનું ક્ષેત્રફળ. અહીંયા બે ત્રિકોણ છે એટલે ત્રિકોણનું નામ તમારે લખવું પડશે. હવે તો કે આનું તો આવડે જ છે, પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360 માઇનસ ત્રિકોણનું, તો કે 120 છે એટલે શું લખવાનું? સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 આર સ્ક્વેર. પાય એટલે તો કે કિંમત કંઈ કીધી નથી એટલે 22/7. આર એટલે તો કે 32×32, થીટા એટલે 120 અને છેદમાં 360 માઇનસ 120/2 એટલે 60 અને કોસ 60 જ આવશે, અને આર એટલે તો કે 32×32. હવે છેદ ઉડાડીએ, મીંડું મીંડું ગયું, 12×36. હવે તો કે અહીંયા ક્યાંય છેદ ઉડે છે? તો કે 3/3 કોઈ સાથે નહીં ઉડે, 7ને કોઈ સાથે ઉડશે નહીં. ચાલો ઉપર વધતા, 22×. હવે 32નો સ્ક્વેર થાય 1024, કારણ કે 32×32 છે, છેદમાં 7×3=21 માઇનસ સાઇન 60 કોસ 60ની જગ્યાએ ડાયરેક્ટ હવે √3/4. 32×32 એટલે 1024, બરાબર. 1024×22, તો 1024×22 કરવાના એટલે મીંડું, 4×2=8, 2×2=4, 2×0=0, 2×1=2, 2048 આવશે. અહીં 8×8=12 બગડો, 4×1=5, 2×2 એટલે 22,528 છેદમાં કેટલા આવે? 21 માઇનસ, અહીં √3ની કિંમત મૂકવાની કીધી નથી એટલે 1024√3 છેદમાં કેટલા આવે? 4. તો આ તમને શું મળ્યું? થોડીક વાર માટે આને ભાગાકાર નથી કરવો, પોઈન્ટમાં નથી ફેરવું, એમ નામ રાખીએ. તો આ તમને શું મળ્યું? તો કે એક ભાગનું ક્ષેત્રફળ મળ્યું. આવડા એવા કેટલા હતા? 3. તો કે નકશીકામ વાળા ભાગનું ક્ષેત્રફળ બરાબર, નકશીકામ વાળા ભાગનું ક્ષેત્રફળ બરાબર 3×  લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. તો 3×, તો કે આખે આખું આવડવા જે છે એ, તો 22,528/21 માઇનસ 1024√3 છેદમાં 4. હવે તો કે 3 અંદર ગુણાય તો ફુવારા બે સાથે ગુણાય, તો આની સાથે ગુણાય ત્યારે 3×7=21 છેદ ઉડી જાય એટલે 22,528/7 કેટલા? 7 માઇનસ 3 આની સાથે ગુણાય, તો આ 4 સાથે કંઈ ઉડતું નથી એટલે 1024×3 તમારે કરવા જ પડે, બરાબર. 1024×3 કરવાના, બરાબર. ચાલો, 4×3=12, 3×2=6, 1×7, 3×0=0, 3×1=3, 3072, એના છેદમાં શું છે? 4 છે, તો 3072
छेद में चार करो, बराबर तुम्हें रफ में करवाने बाजू में नहीं करवा मांडवानू। चार सत्ता अठयावीस, बे वैधा सात, चार छक चौबीस, त्रण चार अठा बत्रीस, એટલે સાત સો અડસઠ આવ્યો, એટલે અહીંયા આવશે સાત સો અડસઠ રૂટ ત્રણ. શું કર્યું, ત્રણ નાની સાથે ગુણ્યા ને એના ભાગ્યા ચાર કરી નાખ્યા, તો આ તમારો ફાઇનલ આન્સર સેન્ટીમીટર સ્ક્વેર. એટલે એ ભાતનું ક્ષેત્રફળ કેટલું થાય, તો કે આટલા સેન્ટીમીટર સ્ક્વેર થાય, આમાં કાંઈ નથી કરવાનું, આ તમારો ફાઇનલ આન્સર. બરાબર, કોના જેવું જ કર્યું કે ભાઈ ઓલું જ કરવાનું હતું, પણ એમાં પહેલાં આપણને શું હતું, તો કે ખૂણો નહોતી ખબર, ઓના ઉપરથી ખૂણો હોય તો થીટા, પછી કરી નાખ્યું એવા ત્રણ ભાગ હતા, એટલે એના ગુણ્યા જે જવાબ આવ્યો એના ગુણ્યા શું કર્યું, ત્રણ કર્યું. બરાબર, તો આ આપણો ફાઇનલ આન્સર. તો આ ત્રણે ત્રણ દાખલા એક સરખા જ હતા. બરાબર, હવે તો કે નેક્સ્ટ સમ જોઈએ. એ આપણે છે 12.2 માં. ક્વેશ્ચન નંબર 13. ચાલો એ શું કહે છે, 12.2 ક્વેશ્ચન નંબર 13. રકમ સમજી લ્યો એટલે ઓટોમેટિક સમ થઈ જશે. બરાબર, તો રકમમાં શું કીધું છે, તો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, એટલે આકૃતિ જે છે આવડી એ આની છે. બરાબર, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે શું છે, તો કે એક વર્તુળાકાર મેજ પર છ ભાતવાળું એક આવરણ પાથરેલું છે. બરાબર, એક આવરણ છે આવી રીતે, છ ભાત છે, જો એક બે ત્રણ ચાર પાંચ ને છ. બરાબર, જો આવરણની ત્રિજ્યા 28 હોય, એટલે આર આપી દીધો જો 28, તો આટલા પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો. બરાબર, ખર્ચ શોધવાનો છે કે એક સેન્ટીમીટર સ્ક્વેરના કેટલા, તો કે 0.35. હાલો, તો એમાં એક સેન્ટીમીટર સ્ક્વેરના આટલા છે, તો ખર્ચ શોધવાનો છે, તો પહેલાં એનું ક્ષેત્રફળ શોધવું પડશે કે આ છએ છ ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય. તો એના માટે પહેલાં એક ભાગનું ક્ષેત્રફળ શોધવું પડશે, અને એક ભાગ જોવો એટલે વૃત્તખંડ જેવો તમને આમાં તો એમણે એમ દેખાય છે કે આ કેવો છે, વૃત્તખંડ છે. બરાબર, એની આકૃતિ જોવો કંઈક આવી બની હોય, આ એની આકૃતિ છે. બરાબર, હવે તો કે એમાં કેન્દ્રથી બે ત્રિજ્યા દોરી, ત્રિજ્યા તમને રકમમાં 28 આપેલી છે, એટલે આર બરાબર તો 28 છે જ. હવે થીટા તમને આપેલો નથી, થીટા આપણે ગોતવો પડશે. છેલ્લા બે દાખલામાં જો એવું એવું થીટા તમારે ગોતવો પડ્યો. થીટામાં કઈ રીતે શોધવાનું, તો કે આખે આખો ખૂણો 360 નો હોય તો તમને ખબર છે. બરાબર, એના ભાગ્યા કેટલા કરવાના, તો કેટલા ભાગ છે, એક બે ત્રણ ચાર પાંચ ને છ ભાગ છે, એટલે 360 ભાગ્યા છ કરો, એટલે એ જે મળે એ એક ભાગનો ખૂણો મળી જાય, એટલે એ કેટલો મળ્યો, 60 મળ્યો. જો થીટા, એટલે આર અને થીટા બે વસ્તુ તમને મળી ગઈ. હવે તો કે આ તમને ખબર છે કે ભાઈ વૃત્તખંડ છે, તો વૃત્તખંડનું સૂત્ર મૂકી દીધું, વૃત્તખંડ એપી બીનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશ માઇનસ ત્રિકોણ. વૃતાંશનું સૂત્ર, ત્રિકોણ કેવો છે, તો કે થીટા 60 છે, એટલે √3/4 બાજુ સ્ક્વેર, એટલે આર આવશે બાજુ, એટલે બધી કિંમતો પછી મૂકી દો અંદર અને છેદ ઉડાડ્યા, એટલે તમને જવાબ આવી ગયો 77.47. બરાબર, અમારે √3 ની કિંમત જો 1.7 લેવાની છે, એટલે કમ્પલસરી 1.7 જ લેવાની તમારે, 1.73 નહીં લેવાની. બરાબર, એટલે √3 ની કિંમત 1.7 લીધી, એટલે કંઈક આવું આવશે 77.47. આ તો એક ભાગનું મળ્યું કે ભાઈ આવડો નાનકડો એક ભાગ છે એનું, એવા છ હતા, એટલે ડિઝાઇનનું કુલ ક્ષેત્રફળ, તો કે 6 × આવડવા જઈ આવ્યો એ જવાબ, એટલે 464.82 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, પોઈન્ટ પછી બે આંકડા લેવાના. હવે તો કે કુલ એની ડિઝાઇન આટલી થઈ. હવે તમને ખબર હતી ભાઈ એક સેન્ટીમીટર સ્ક્વેર ડિઝાઇનનો ખર્ચ હતો આટલો 0.35, તો 484.82 સેન્ટીમીટર સ્ક્વેર ડિઝાઇનનો ખર્ચ કેટલો, 83 મૂકી દીધી કરો, એટલે કુલ ખર્ચ થાય 484 × 0.35. પોઈન્ટ કાઢીને છેદમાં 100 મૂકીને પછી ગુણાકાર કરીને છેદ ઉડાડો, એટલે 162.68 રૂપિયા થાય, એટલે 163 રૂપિયા થાય. બરાબર, તો આ તમારો જવાબ.
કરવાનું ની જેવું જ હતું ભાઈ, પેલા ઓલું સૂત્ર મૂકીને શોધી લીધું, પછી એવા છ હતા એટલે ગુણ્યા છ, અને પછી એકનો આટલો ભાવ તો આટલા એ કેટલા 83 બરાબર. ચાલો આ થયો આપણો વૃત્તખંડ વાળો છેલ્લો દાખલો. તો આજે વૃત્તખંડ વાળા આપણે દાખલા કર્યા એમાં ક્યારેક ક્યારેક થીટા નહોતા આપતા, તો એ થીટા શોધતા આપણે ક્વેશ્ચન રકમ ઉપરથી થીટા શોધતા આપણે શીખી ગયા બરાબર. પછી સૂત્ર તો સિમ્પલ જ છે. તો ચાલો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.